વલસાડ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનો ક્લાર્કને આજે એસીબીએ રૂપિયા 1,40,000ની લાંચ લેતા રંગે હાથે ઝડપી લીધો હતો. ઉદ્યોગ કેન્દ્રમાં ફરિયાદી દ્વારા 73 AA પ્રકારની જમીન 23 એકર જમીન વેચાણ પરવાનગી માટે ખેડૂતો દ્વારા 9 અલગ અલગ અરજી કરવામાં આવી હતી, જે પૈકી જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની એનઓસી મેળવવા એક ફાઇલના 20,000 રૂપિયા લેખે 7 ફાઇલ માટે લાંચ માંગી હતી અને લાંચ આપતા અચાનક પડેલી રેડમાં સરકારી ક્લાર્ક આવી જતા અને કચેરીઓમાં ફફડાટ ફેલાયો હતો. એસીબી ટ્રેપ અધિકારી બીજે સરવૈયા માહિતી આપતા જણાવ્યું કે ફરિયાદીની 73 AA પ્રકારની 23 એકર જમીન કુલ અલગ અલગ 9 સર્વે નંબરો વાળી વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના ટુંબી ગામે આવેલી હતી અને ખરીદી કરવા માટે લખાણ કરેલું હોય, જે જમીન વેચાણ અંગેની પરવાનગી માટે ખેડૂતો દ્વારા અલગ અલગ 9 અરજીઓ જિલ્લા પંચાયત કચેરી વલસાડ ખાતે કરવામાં આવી હતી, જે પૈકી 7 સર્વે નંબરોની ફાઇલોની એનઓસી મેળવવા જિલ્લા પંચાયત કચેરી દ્વારા જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર મોકલવામાં આવેલી હતી. આ કામ જુનિયર ક્લાર્ક દ્વારા પૂરું કરી આપવામાં આવ્યું હતું, પરંતુ 2 ફાઇલો હજી બાકી હતી, જેથી 1 ફાઇલના રૂપિયા 20,000 લેખે 7 ફાઇલના કુલ રૂપિયા 1,40,000ની લાંચની માંગણી જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જુનિયર ક્લાર્ક અશોકભાઈ ગાંડાભાઈ ચાવડા રહેવાસી સ્નેહ રમણ પાર્ક ગોકુલધામ સોસાયટીની પાછળ ધરમપુર રોડ વલસાડ કરી હતી. ફરિયાદી જુનિયર ક્લાર્કને નાણાં ન આપવા માંગતા હોય તેમણે એસીબીનો સંપર્ક કર્યો અને એસીબી દ્વારા આજે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર કચેરી દમણગંગા ભવન ખાતે નીચે બોલાવી જુનિયર ક્લાર્કને લાંચ ન આપતા નવસારી એસીબી PI બીજે સરવૈયા અને તેમની ટીમે ક્લાર્કને ગઈકાલે એક ફરિયાદી નવસારી એસીબી પોલીસ સ્ટેશનમાં આવેલા અને એમણે ફરિયાદ આપેલી કે વલસાડ ખાતે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના વર્ગ 3ના કર્મચારી દ્વારા તેમની પાસે 1,40,000 રૂપિયાની લાંચની માંગણી કરવામાં આવેલી છે. આ બાબતે ફરિયાદીની ફરિયાદ અમારા રૂબરૂ નોંધવામાં આવેલી. ત્યારબાદ આજે 2 સરકારી પંચો મેળવી અને પંચોની હાજરીમાં લાંચના છટકાનું આયોજન કરતા આરોપી 1,40,000 રૂપિયાની લાંચ ફરિયાદી પાસેથી લેતા રંગે હાથ ઝડપાઈ ગયેલા હતા. આરોપીની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. આરોપી 1,40,000 રૂપિયાની લાંચ લેતા પકડાયેલ હતા. આરોપી પોતે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં ક્લાર્ક તરીકે નોકરી કરે છે. આરોપીનું નામ અશોકભાઈ ચાવડા છે. આરોપી દ્વારા ફરિયાદી પાસેથી ફરિયાદીની એક જમીન માટેની વેચાણ પરમિશનની અરજી હતી. આ અરજીમાં ટોટલ અલગ અલગ 9 સર્વે નંબર હતા. આ 9 સર્વે નંબરો પૈકી 7 સર્વે નંબરોની ફાઇલો જિલ્લા પંચાયત કચેરી દ્વારા જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં એનઓસી માટે મોકલવામાં આવેલી હતી. આ 7 અરજીઓના એનઓસી આપવા માટે આરોપી દ્વારા ફરિયાદી પાસે 1 અરજીના 1 ફાઇલના 20,000 રૂપિયા લેખે કુલ 7 ફાઇલના 1,40,000 રૂપિયાની લાંચની માંગણી કરવામાં આવેલી. અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી